તો નીટ અને નેટની પરીક્ષાને લઈને એબીવીપીએ હાલ તો વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે. અમદાવાદ અને સુરતમાં એબીવીપીના કાર્યકર્તાઓએ વિરોધ કર્યો છે. નવા કાયદા મુજબ કાર્યવાહીની માંગ સાથે આ વિરોધ પ્રદર્શનની શરૂઆત થઈ છે. એનટીએ સામે કાર્યવાહીની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ભારે સૂત્રોચ્ચાર સાથે હાલ તો એબીવીપીના કાર્યકર્તાઓ છે જેમણે આ વિરોધ પ્રદર્શન શરૂ કર્યું. ગુજરાત યુનિવર્સિટી ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ વિરોધ નોંધાવી રહ્યા હતા, જેમની હાલ પોલીસ અટકાયત કરવાની પ્રક્રિયા હાથ ધરી છે. આપ જોઈ રહ્યા છો કે નેટ યુજીસી નેટની પરીક્ષા લેવામાં આવી હતી, એમાં ગેરરીતિની બાબત સામે આવી હતી, જે બાદ રાજ્યભર અને ગુજરાત દેશભરમાં વિરોધનો માહોલ, આક્રોશનો માહોલ જોવા મળી રહ્યો હતો. ગઈકાલે પણ યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉગ્ર દેખાવ કર્યો હતો આ સ્થાન પર, અને આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ જોઈ રહ્યા છો કે વિરોધ નોંધાવી રહ્યા છે, જેને લઈને ગુજરાત યુનિવર્સિટી પોલીસ પહોંચી હતી અને સતર્કતાના ભાગરૂપે અહીંયા બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. કેમ કે ગઈકાલે ઉગ્ર વિરોધ હતો, પણ હવે સૂત્રોચ્ચાર કરી રહેલ જે પ્રદર્શનકારી આંદોલનકારી વિદ્યાર્થી સંગઠનના નેતાઓ છે, કાર્યકર્તાઓ છે, એમની ટીંગાટોળી કરવામાં આવી રહી છે, અને ગુજરાત યુનિવર્સિટી પોલીસ આ કાર્યકર્તાઓ છે એમની અટકાયત કરી રહી છે. માંગ કરવામાં આવી હતી પરિષદ દ્વારા કે આજે પરીક્ષા લેવામાં આવી હતી, એમાં ધાંધલી સર્જાઈ હતી, ધાંધલીના કારણે વિદ્યાર્થીઓને નુકસાન થયું હતું, જેથી સીબીઆઈ તપાસ અને પારદર્શિતા રાખવામાં આવે એવી માંગ કરવામાં આવી હતી, જેના કારણે વિરોધ નોંધાવી રહેલ જે કાર્યકર્તાઓ હતા એ કાર્યકર્તાઓની આપ જોઈ રહ્યા છો કે હાલ અટકાયત કરી રહી છે, અને પોલીસે પણ ભારે મહેનત જહેમત કરવાની હાલ કાર્યકર્તાઓ છે એમની અટકાયત કરવામાં આવી રહી છે. અટકાયત કરેલા કાર્યકર્તાઓ છે એ સૂત્રોચ્ચાર કરી રહ્યા છે, અને પરીક્ષામાં જે ગેરરીતિ થઈ છે એની જે જવાબદારો છે એમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે એવી માંગ પરિષદ દ્વારા કરવામાં આવી છે, અને જે વિરોધ કરી રહેલ કાર્યકર્તાઓ છે એમની અટકાયત કરી લેવામાં આવી અને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવી રહ્યા છે. કેમેરા પર્સન દિનેશ ગુરિયા સાથે અર્પિત દરજી, એબીપી અસ્મિતા, અમદાવાદ. અમદાવાદમાં એબીવીપીના કાર્યકર્તાઓ છે જે વિરોધ પ્રદર્શન કરતા જોવા મળ્યા, અટકાયત તેમની કરવામાં આવી છે. કંઈક આ જ પ્રકારના દ્રશ્યો સુરતમાં પણ જોવા મળ્યા. અહીં પણ એબીવીપીના કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે. ધનરાજ બાગલા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. ધનરાજ, શું અપડેટ? જે બિલકુલ, જે પ્રમાણે વિરોધ પ્રદર્શન છે ત્યારે નેટનું કૂટરદાન છે અત્યારે કરવામાં આવ્યું છે. જોઈ શકાય છે એનટીએ જે પરીક્ષા એજન્સી છે એ પરીક્ષા એજન્સી દ્વારા આ પ્રમાણે છે એ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. પૂતળા દહન કરવામાં આવ્યું છે અને પૂતળા દહન કરીને વિરોધ પ્રદર્શન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. ત્યારે એક જ વાત કરવામાં આવી રહી છે કે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જે ચેડા કરવામાં આવી રહ્યા છે તેને લઈને આ વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યો છે. વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરીશું. શું માંગણી છે આપની અને કેમ વિરોધ? નમસ્તે, મેં કૃતિ સંજીવ સિંહ રાજપૂત, હમ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સે હૈ. હમારી માંગ યહી હૈ કે જો એનટી હૈ, જો શિક્ષણ કી દલાલી કર રહા હૈ, વો લોગ સુધર જાય, વો લોગ ટ્રાન્સપરન્ટ એક્ઝામ રખે ઓર બિના કિસી અન્યાય કે એક્ઝામ હો, ક્યુંકિ 9 લાખ બચ્ચે ને અટેમ્પ્ટ કિયા થા ઇસ બાર. 9 લાખ કે બચ્ચો કે માં બાપ કે સાથ ભી અન્યાય હુઆ હૈ ઓર હર ઉન બચ્ચો કે સાથ અન્યાય હુઆ હૈ જો પૈસે કે નોટ પે તો નહીં આગે બઢ સકતે લેકિન મહેનત સે આગે બઢતે થે. હમ ઉન સબ કે લિયે ન્યાય માંગતે હૈ ઓર અગર ન્યાય નહીં મિલા તો 9 લાખ બચ્ચો કે સાથ હમ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ભી રસ્તે પે આ જાયેંગે ઓર ઉનકો ન્યાય દેના હી પડેગા. ધન્યવાદ. અત્યારે જોઈ શકાય છે વિદ્યાર્થીઓ છે એ વિરોધ કરી રહ્યા છે, અને આ પ્રમાણે તમામે તમામ એક સૂરે કહી રહ્યા છે કે જે પ્રમાણે વિદ્યાર્થીઓને અન્યાય થયો છે એ અન્યાયને લઈને તેઓ આ પ્રમાણે આગળ વધતા રહેશે, અને વિરોધનો સૂર છે તે જ કરવામાં આવ્યો છે. ત્યારે તમામ એ વિદ્યાર્થીઓ યુનિવર્સિટી ગેટની સામે જ આ પ્રમાણે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, અને વિરોધ પ્રદર્શન કરીને જે પ્રમાણે અત્યારે હાલ તસવીરો તમે જોઈ શકો છો, સૂત્રોચ્ચાર પણ કરવામાં આવી રહ્યા છે. મનોજ જૈન આપણી સાથે મોજૂદ છે. શું છે તમારો વિરોધ? આજે સુરત મહાનગરની અંદર એનટીએ જે નેશનલ ટેસ્ટ એજન્સી છે એના વિરોધ પ્રદર્શન અને પૂતળા દહન ચાલી રહ્યું છે. કેમ કે સરકાર શ્રી સુધી અમારે અવાજ પહોંચાડવાની છે કે જે લોકો એનટીએના અધિકારીઓ છે, જે લોકો આ પેપર લીકમાં સંડોવાયેલા છે, એ લોકો ઉપર ત્વરિત ધોરણે કાર્યવાહી થાય અને ભારત સરકાર એ લોકોને સખ્તિ સજા અપાવે, એના માટે જેનાથી જે વિદ્યાર્થીઓ છે એ લોકોને ન્યાય મળી શકે અને આગામી સમયમાં જે પરીક્ષા લેવામાં આવે
એમાં ફેરનેસ આવી શકે. તમામે તમામ વિદ્યાર્થીઓ એક સૂર્ય અત્યારે કહી રહ્યા છે કે જે રીતે એનટીએ એજન્સી છે તેના વિરુદ્ધ પણ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે. જી જી આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ. તો એનટીએ સામે હાલ તો આ વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે અને આ સાથે વિદ્યાર્થીઓને ન્યાય મળે આ માંગ સાથે આ વિરોધ પ્રદર્શનની પણ શરૂઆત. આ પરીક્ષાઓ લેવામાં સદંતર નિષ્ફળ જાહેર થઈ છે. જે પ્રમાણે બેન્કિંગ સેક્ટરમાં આપણે ડિજિટલ ભારતની વાત કરી છે, યુપીઆઈની વાત કરીએ છીએ, એ આપણે જોઈ શકીએ છીએ કે એક સક્સેસફુલ મોડલ આપણે લોન્ચ કરી શક્યા છે. તો આ ડિજિટલ પરીક્ષાઓમાં શા માટે આપણે ફેલ જઈ રહ્યા છીએ? અમે આમાં ક્યાંક ને ક્યાંક શિક્ષણ માફિયાઓ અધિકારીઓ આ સંમેલિત હોય તેવું ધ્યાનમાં આવી રહ્યું છે. તેના માટે વિદ્યાર્થી પરિષદ આજે દરેક યુનિવર્સિટી કેન્દ્રો પર ઉતરીને એનો ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી રહી છે અને સીબીઆઈ જાંચની માંગ કરી રહી છે, જેમાં વિદ્યાર્થી પરિષદ આગળ જઈને હજી જો આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો વિદ્યાર્થી પરિષદ ઉગ્રમાં ઉગ્ર આંદોલન પૂરા ભારતભરમાં ચલાવશે.